नववर्ष सेवा सुशासन ने गरीब कल्याण पर अंबाजी मेला में त्रण दिवसीय मल्टीमीडिया प्रदर्शन अंतिम दिवसे हजारों लोग प्रदर्शन की मुलाकात ली थी। नववर्ष सेवा सुशासन और गरीब कल्याण माटे भारत सरकार ने सिद्धि समान अनेक योजनाओं की माहिती एक स्थले थी संचार ब्यूरो माहिती अने प्रसारण मंत्रालय पालनपुर द्वारा करवामां आव्यो छे। सरकारनी सिद्धिओ अने सफळता जन जन सुधी पहोंचाडवा तेमज सामान्य जनमानस ने योजनाओनो लाभ मळी रहे એ અર્થે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિશ્વવિખ્યાત ભાદરવી પૂનમ અંબાજીના મહામેળામાં કેન્દ્ર સરકારના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તેમજ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો થકી જનજાગૃતિ વધે એ માટે તારીખ 27-29 સપ્ટેમ્બર 3 દિવસ માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતિમ દિવસે વિશેષ જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી દાંતા દ્વારા ખાસ મહિલાઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ તેમજ મિલેટ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવાય કિશોરીઓ દ્વારા પોષણ સંવાદ તેમજ પોષણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા સ્પર્ધાના વિજેતાઓને આમંત્રિત મહેમાન કંદર પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી દાંતા તેમજ રંજનબેન વ્યાસ CDPO દાંતા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત દાંતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા સ્વચ્છતાના આગ્રહી બનવાનો અનુરોધ કર્યો હતો, સાથે સૌ માઈ ભક્તોને સ્વચ્છતા શપથ તેમજ પોષણ પ્રતિજ્ઞા લેવડાવી હતી। આ પ્રસંગે બનાસકાંઠાના યુવા ઉદ્યમી પ્રગતિશીલ ખેડૂત તેમજ ગુજરાતના યુવાઓના પ્રેરણા સ્ત્રોત એવા ડીસાના પંકજભાઈ દેસાઈએ યુવાઓને રાષ્ટ્ર નિર્માણ માટે ભારત સરકારના વિવિધ અભિયાનોમાં જોડાવા અપીલ કરી હતી। અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દિવસ દરમિયાન ચાલતા કાર્યક્રમ દરમિયાન હજારો લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ પ્રચાર સાહિત્ય મેળવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારની ટીમ દ્વારા સ્વચ્છ ભારત નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત વિવિધ નાટ્ય પ્રસ્તુતિ કરી હતી। કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકાર JD ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી તેમજ માર્ગદર્શન માટે અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહામેળા જેવું આયોજનની ભારે જહેમત ઉઠાવી હતી। આ ઉપરાંત બનાસકાંઠા પોસ્ટ ઓફિસ દ્વારા માહિતી સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત જનતા તેમજ મહેમાનોએ સ્વચ્છતાના શપથ લીધા હતા। આ ઉપરાંત કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમ સાથે નિઃશુલ્ક મલ્ટીમીડિયા ફોટો પ્રદર્શનને મોટા પ્રમાણમાં જાહેર જનતાએ નિહાળ્યું હતું, જેમાં ફોટો પ્રદર્શન સાથે સેલ્ફી પોઈન્ટ, વિવિધ સ્ટોલ, જનજાગૃતિ અભિયાન, ફિલ્મો વગેરે મેળામાં આવતી જાહેર જનતાને ગમ્યા હતા। આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં અમારે બધા અપેક્ષિત હતા લોકો, તો ગયા વર્ષના અનુભવથી એક અમને માહિતી એવી મળી હતી કે અમે જ્યાં પ્રાઇવેટ ગાડીઓની પાર્કિંગ કરાવીએ છીએ કામાક્ષી મંદિરના ત્યાં અને કોમર્સ કોલેજના ત્યાં, ત્યાંથી લોકોને ચાલતો આવવું પડે છે અને ઘણા લોકો ચાલીને નથી આવી શકતા, જેમને ગયા વર્ષે ખૂબ તકલીફ સહન કરવી પડી હતી, તો એટલે આ વખતે અમે મફત ટ્રાન્સપોર્ટેશનની એક સુવિધા રાખવા માગતા હતા અને અમે બધા રિક્ષાવાળા લોકો સાથે પણ ટાઈપ કરી લીધું, તો એ લોકો પણ સેવા કરવા માટે તૈયાર હતા, પણ એનો ખર્ચો જે છે થોડું વધારે થતું હતું એટલે અમે એના માટે દાતા ગોતતા હતા। એવામાં ડીસાના જે PN માળી સાહેબ છે એ સામેથી આવ્યા અને એમને આ કામ પોતાના ખભા ઉપર લીધું અને ગયા 7-8 દિવસની અંદર લગભગ 75,000 જેટલા લોકો એમની સેવાનો લાભ લઈને કામાક્ષીથી અને કોમર્સ કોલેજથી મંદિરના સંકુલ સુધી પહોંચી શક્યા છીએ અને સંઘો સાથે જ્યારે અમારું પણ ઇન્ટરેક્શન થયું અને અમે એમને કયા અનુભવો સારા લાગ્યા અને કઈ વસ્તુઓ નવી લાગી એમાં પણ એ લોકો જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ છે એને ખાસ ઉલ્લેખ કરીને એનું એપ્રિસિએશન કરે છે, તો હું PN માળી સાહેબ એમની આખો પરિવાર એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એમને ભવિષ્ય માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। કે અમે જ્યારે મેળાની શરૂઆત થઈ હતી ત્યારે અમને આશંકા તો હતી કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે, પણ અમારી અપેક્ષાથી પણ વધારે લગભગ અત્યાર સુધી 45 લાખ લોકોએ ભાદરવી પૂનમ દરમિયાન મેળાનું મુલાકાત મેળાની વિઝિટ લીધી છે અને પરંપરા પ્રમાણે પૂનમના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ધજા ચડાવવામાં આવે છે આજે ધજા ચડાવવાનો અવસર અમને મળ્યો છે। દેખીએ વ્યવસ્થા જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોની વ્યવસ્થા કરવી હોય ત્યારે કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થા સક્ષમ છે જ નહીં આ વ્યવસ્થા કરવા માટે,
तो मंदिरनो ट्रस्ट, जिला वहीवटी तंत्र, यात्राधाम बोर्ड, गुजरात सरकार, आना उपरांत घनी बधी सेवा संस्थाओं, सेवा कैम्पो, संघों आगेवानो ए बधा लोकोना सहियारा प्रयासथी ज आ मेळा मेळो सफल थयो छे। अने हूँ आज जिला वहीवटी तंत्र ना वती अने आ मंदिर ना चेरमेन वती हूँ बधा लोकोने खूब खूब आभार व्यक्त करुं छुं। अत्रे अंबाजी खाते योजायेल महामेळा अंतर्गत भादरवी पूनमा दूर दूर थी घणा बधा पुलिस स्टाफनी अंदर अधिकारी कर्मचारीने अत्रे बोलावामां आवेल, जेनी अंदर वहीवटी प्रशासन तरफथी कलेक्टरश्री तरफथी अने रिस्पेक्टेड पुलिस अधीक्षकश्री तरफथी डीवायएसपी व्यास सर, डीवायएसपी गामित सर ना सुपरविजन हेठळ कमिटी इन्चार्ज तरीके हूँ आरपीआई बीके जोशी अने मारी कमिटी तरफथी टोटल 5 मेसोनुं आयोजन करवामां आवेल, जेनी अंदर दांता पुलिस स्टेशन, हळाद पुलिस स्टेशन, अंबाजी पुलिस स्टेशन, चुंदेड़वाड़ा माताजी तथा एलके बारड शाळा आ तमाम जगह अलग अलग टोटल 9 सेक्टरना जेटला पण पुलिस कर्मचारीओ दूर दूरना जिल्लाओमांथी पधारेल हता तेओ माटे अत्रे जे भोजननी व्यवस्था पुलिस माटे करवामां आवेल हती तेमा रोजे रोज पीएन माळी तथा तेमना पुत्र श्री अक्षयभाई द्वारा खूब ज सारी मीठाई पौष्टिक अने रोजे रोज समयसर पहोंची जाय रीते खूब ज व्यवस्था करेली ने ए बदल हूँ एमनो खूब खूब आभार मानु छूँ अने माँ जगदम्बा तेमना उपर अविरत कृपा एमनी आशीर्वाद तरीके बनी रहे एवी माताजीने प्रार्थना करीए छीए। हूँ कलेक्टर श्री, पुलिस अधीक्षक श्री, बने डीवायएसपी श्रीओ तथा अमारी टीम कमिटी वती खूब खूब आभार व्यक्त करूँ छूँ। आ सिवाय तेओए राहदारी माटे महिला जे उमरलायक होय ते तमाम माटे 150 ઉપરની સંખ્યામાં રિક્ષાનું પણ સંચાલન સારી રીતે કરેલું હતું। ત્રણેય જગ્યાએથી જે પણ તકલીફવાળા હોય તે લોકોને બહુ ઝડપથી અહીંયા દર્શનાર્થી લોકોને અહીંયા લાવતા હતા એ બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। બંને પિતા પુત્રની જોડીને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મા જગદંબાની એમના ઉપર અવિરત આશીર્વાદ બન્યા રહે તેવી પ્રાર્થના પણ કરું છું।